નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આજનો વિષય છે બ્લોગની મોબાઈલ એપ્લિકેશન બનાવવી. ઘણી બધી એપ્લિકેશન જોઈ હશે ત્યારે આપને પણ વિચાર આવ્યો હશે કે મારા બ્લોગની પણ એપ્લિકેશન બનાવવી હોય તો કેવી રીતે બનાવી શકાય. તો શું તમે તમારા બ્લોગની એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવવા માગો છો? એન્ડ્રોઈડ એપ્લિકેશન જાતે બનાવો, કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવ્યા વિના. તો ચાલો જોઈએ આ એન્ડ્રોઈડ એપ્લિકેશન કેવી રીતે બનાવવી. ઇન્ટરનેટ પર કનેક્ટ થયા બાદ આપના બ્રાઉઝરમાં આપ ટાઈપ કરો appsgear.com, એટલું ટાઈપ કરી એન્ટર આપશો. એન્ટર આપતાની સાથે આ વેબસાઇટનું હોમ પેજ આપની સામે દેખાશે, જેમાં અહીંયા લખેલ છે ક્રિએટ નાવ, એમના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ સૌથી પ્રથમ અહીંયા જે બ્લેન્ક સ્પેસ દેખાય છે ત્યાં આપ ટાઈપ કરો બ્લોગ. ત્યારબાદ નીચે અહીંયા ક્લિક કરશો. હવે આપની સામે જે ઓપ્શન દેખાય છે એમાં આપણે બ્લોગની એપ્લિકેશન બનાવવા માંગીએ છીએ, જે બ્લોગર બ્લોગ અહીંયા બીજો ઓપ્શન છે, એમાં ટિક આપશું. ત્યારબાદ નીચે અહીંયા એન્ટર બ્લોગ URL, તમારા બ્લોગનો જે URL છે એ નામ અહીંયા લખશો. જેમ કે મેં અહીંયા જે બ્લોગની એપ્લિકેશન બનાવવા માંગુ છું એનું URL અહીં લખ્યું છે. ત્યારબાદ નીચે અહીંયા જે ટીક આપેલ છે એ આપણા બ્લોગનું જે નોટિફિકેશન છે પોસ્ટનું, એમના માટેનું ટીક છે, ત્યાં ટીક રહેવા દેશું. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશું. હવે આપની એપ્લિકેશનનું જે નામ રાખવા માંગતા હોય એ અહીંયા નામ લખશો. નામ લખ્યા પછી નેક્સ્ટ પર ક્લિક આપશો. હવે નીચે આપણી એપ્લિકેશન વિશે આપ ડિસ્ક્રિપ્શન જે કંઈ લખવા માંગતા હોય સંક્ષિપ્તમાં એ અહીંયા લખશો. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો. તો આ રીતે મેં અહીં ડિસ્ક્રિપ્શન ટાઈપ કરેલું છે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો. નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ આઇકન છે એ આપની એપ્લિકેશનનું જે આઇકન છે એ ડિફોલ્ટ રાખવા માંગો છો, અથવા તો કસ્ટમ આપનો બનાવેલી કોઈ ઇમેજ જે આપ સેવ કરવા માંગતા હોય તો કસ્ટમ આઇકન પર ક્લિક કરી અપલોડ પર ક્લિક કરશો. ત્યારબાદ બ્રાઉઝ ઉપર ક્લિક કરશો. હવે આપના કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં જે ડ્રાઈવ કે ફોલ્ડરમાં આ ઇમેજ છે સેવ કરેલી છે એ ઇમેજ સિલેક્ટ કરી ઓપન ઉપર ક્લિક કરશો. ત્યારબાદ આપને ઇમેજ આ રીતે દેખાશે, જેમાં આપ અહીંયા કસ્ટમાઇઝ કરી શકો છો. કદાચ ઇમેજ બરાબર વ્યૂ ન થતી હોય તો આપ આ રીતે જેટલો ભાગ રાખવા માંગતા હોય એ રીતે સિલેક્ટ કરી સબમિટ. ઇમેજ અહીંયા સેટ થઈ ગઈ છે આપ જોઈ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો. ત્યારબાદ ક્રિએટ. ત્યારબાદ હવે રજિસ્ટર ઇમેલ, અહીંયા વેરીફાઈ યોર એપ ઓનરશીપ મેનુ છે, અહીંયા આપણે આપણું ઇમેલ લખવાનું છે. ઇમેલ લખ્યા પછી નીચે પાસવર્ડ આપશો, એ જ પાસવર્ડ ફરી રીટાઈપમાં લખશો. ત્યારબાદ નીચે આઈ એગ્રી વિથ ધ ટર્મ્સ એન્ડ સર્વિસમાં ટીક આપી આઈ એમ નોટ રોબોટ ત્યાં ક્લિક આપશો. હવે આપને અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવશે, સિલેક્ટ ઓલ ઇમેજ વિથ એ સ્ટોર ફ્રન્ટ. આમાં જે ઇમેજમાં ફ્રન્ટમાં જે સ્ટોર દેખાય છે એ ઇમેજ ઉપર આપ સિલેક્ટ ટિક માર્ક આપશો આવી રીતે. ત્યારબાદ વેરીફાઈ ઉપર ક્લિક કરશો. જે પેજ મળશે એ આ રીતે એમાં લખેલું છે, પ્લીઝ ચેક યોર ઇમેલ ફોર વેરિફિકેશન લિંક. જે ઇમેલ એડ્રેસ આપે અહીંયા લખેલું હતું હમણાં એ ઇમેલ આપ ઓપન કરો, તેમાં એક વેરિફિકેશન લિંક આપને મળશે. જેવું આપ ઇમેલ ઓપન કરશો આપને આ રીતે એપ્સ ગેસનો મેસેજ મળશે, એમાં વેરીફાઈ યોર ઇમેલ. ઇમેલ જ્યારે આપ ઓપન કરશો ત્યારે ઇમેલમાં આપણને આ રીતે જોવા મળશે વેરીફાઈ યોર ઇમેલ, એમના ઉપર ક્લિક આપશો. ઇમેલ વેરીફાઈ આવું આપણે મેસેજ જોવા મળશે. ગો ટુ યોર ડેશબોર્ડ. ફરી પાછા આપણે આપણા ડેશબોર્ડ પર જઈએ. ડેશબોર્ડ ઉપર જતાની સાથે આપને આ રીતે ડાઉનલોડ એપ્લિકેશનનો ઓપ્શન મળશે, જેમાં અહીંયા લખેલ છે યોર યુઝર કેન ડાઉનલોડ યોર એપ ફ્રોમ. આ લિંક ઉપર ક્લિક કરતા કોઈ પણ વ્યક્તિ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. નીચે બીજી URL પણ છે,
શોર્ટ યુઆરએલ, આ લિંક દ્વારા આપ આપની એપ્લિકેશન શેર કરી શકો છો. ને આ એપ્લિકેશન જો આપ પ્લે સ્ટોર પર પબ્લિશ કરવા માંગતા હોય તો એમના પણ અહીંયા ઓપન છે, ઓપ્શન છે જેમના દ્વારા આપ પ્લે સ્ટોર પર આપની એપ્લિકેશન શેર કરી શકો છો. અહીંયા પ્રિવ્યુ છે આપની એપ્લિકેશનનો, જે અહીંયા ક્લિક કરતાની સાથે જ આપને જોવા મળશે. એમાં આપની મૂકેલ પોસ્ટ પણ આપ જોઈ શકશો. તો બનાવો આપની એપ્લિકેશન અને શેર કરો દેશ અને દુનિયા સાથે.